गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 इंग्लिश આજે આપણે જોવાનું છે કે આપણી ગઈ વિડિયો લેક્ચર ની અંદર એક એક્ટિવિટી અધૂરી હતી. શું હતી તો ફરીવાર આપણે એને યાદ કરી લઈએ કે આસ્મા અને રિઝવાન એ બંને ભાઈ બહેનની વાતો ચાલતી હતી. ગાંધીનગર આસ્મા રહે છે, એના ઘરે કોણ આવે છે? રિઝવાન. જે વખતે આસ્મા રિઝવાનને લેવા જાય છે એ વખતે એના ઘરનો દરવાજો બંધ કરવો તે ભૂલી જાય છે. એટલા માટે શું થાય છે તો વાંદરો એના ઘરે આવી જાય છે અને એના ઘરની ગોઠવેલી વસ્તુઓને એ ગમે તેમ ગમે ત્યાં ફેંકી દે છે. બરાબર, આપણે ચિત્ર જોયું હતું કે જ્યારે એના ઘરની વસ્તુ વ્યવસ્થિત છે તે આપણને અહીંયા દેખાય છે ચિત્રમાં. પણ હવે આપણે આજે આ જઈએ જોવાનું છે કે એ વાંદરો એ ઘરની વસ્તુઓને કઈ રીતે ગમે ત્યાં વેર વિખેર કરી નાખે છે. બરાબર, તો આપણે એ પેરેગ્રાફ વાંચીએ. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. એન્ટર એટલે અંદર પ્રવેશ કરવો. વાંદરો એ રૂમમાં પ્રવેશે છે. ઇટ સ્કેટર્ડ એ ઓલ ધ થિંગ્સ. સ્કેટર્ડ એનો મતલબ થશે કે વેર વિખેર કરવું. સ્કેટર્ડ નો મતલબ શું થશે? વેર વિખેર કરવું, ગમે ત્યાં વસ્તુને ફેલાવી દેવી, ફેંકી દેવી. કે એ બધી જ વસ્તુઓને, ઓલ એટલે બધી અને સ્કેટર્ડ એટલે ફેલાવું, વેર વિખેર કરવું, એ બધી વસ્તુઓને ગમે ત્યાં ફેંકી દે છે. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. કોટ એટલે ખાટલો. ટેબલ ફેન એટલે ટેબલ પંખો, ઓન એટલે ઉપર. ટેબલ પંખાને ખાટલા પર મૂકી દે છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. ટેબલને ખાટલા નજીક મૂકી દે છે. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. આ બ્રોક છે એ ભૂકાણું છે, એનું મૂળ ક્રિયાપદ છે બ્રેક એટલે તોડવું. તો એ શું કરે છે? સ્ટડી લેમ્પ એટલે કે એનો જે ભણવાનો લેમ્પ છે, એટલે કે એનો જે લેમ્પ પર કરે એના ઉપર જે લેમ્પ છે સ્ટડી લેમ્પ, એને તોડી નાખે છે. એન્ડ અને ટોર ધ બુક. ટોર એ ક્રિયાપદ છે, એનું મૂળ ક્રિયાપદ છે ટીયર અને એનો મતલબ થાય ડૂચો વાળવો અથવા કરચલી પડવી. એ શું કરે છે? એની જે બુક છે, એની જો પુસ્તક છે, એને ડૂચો વાળી દે છે. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂઝ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. ટુક એટલે લેવું, શૂઝ એટલે બૂટ, ફ્રોમ એટલે માથી. શૂઝ સ્ટેન્ડ એટલે કે ચપ્પલ મૂકવાનું, સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ, થ્રુ એટલે ફેંક, અને તે ફેંકી દે છે. એ શું કરે છે વાંદરો? કે ચપ્પલના ખાનામાંથી એના શૂઝ લઈ લે છે અને એ શૂઝને એ ફેંકી દે છે. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. થ્રુ એટલે ફેંકવો અને મૂળ ક્રિયાપદ છે થ્રો. સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, સ્ટેચ્યુ એટલે મૂર્તિ અને ફ્લોર એટલે જમીન. એ શું કરે છે? એના ઘરની મૂર્તિને જમીન પર ફેંકી દે છે, એટલે કે નીચે ફેંકી દે છે. ઇટ વોઝ ઇન ધ કોર્નર. કોર્નર એટલે ખૂણો અને પોતે ક્યાં છે? ખૂણામાં. તે ખૂણામાં છે. ધ કપોર્ડ વોઝ ક્લોઝ. કપોર્ડ એટલે કબાટ, ક્લોઝ એટલે બંધ. કબાટ બંધ છે. નાવ ઇટ ઇઝ ઓપન. કબાટ બંધ હતો પરંતુ હવે તેણે ખોલ્યું. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા. પુટ એટલે ફ્લાવર વેઝ એટલે ફૂલદાની. એ શું કરે છે? કબાટમાંથી ફૂલદાની લઈને સોફા પર મૂકી દે છે. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ અને તે ત્યાં ઊભો છે. ઓલ ધ ચેર વેર અપસાઇડ ડાઉન. ડાઉન એટલે નીચે, અપસાઇડ એટલે ઊંધી બાજુ અને ઓલ એટલે બધી. એ બધી ચેરને નીચે ઊંધી કરી દે છે. તો એણે આવીને, વાંદરાએ આટલી આટલી વસ્તુ કરીને, એની ઘરની પડેલી જે વસ્તુઓ ગોઠવેલી હતી એ બધાને એણે કેવું કરી નાખેલું છે? વેર વિખેર કરી નાખ્યું છે. ચાલો એના પછી આ યુનિટની આપણી છેલ્લી એક્ટિવિટી છે, એક્ટિવિટી 12. એમાં કીધું છે કે તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન ઈચ્છતા હશો ને
તેવું ચિત્ર અહીં દોરવાનું છે। એટલે કે તમારે આ એક એક્ટિવિટી ઘરે કરવાની છે। અહીંયા તમારે શું કરવાનું છે, ફ્લાઇંગ બાયસિકલ એટલે કે ઉડતી સાયકલ નું ચિત્ર દોરવાનું છે, બરાબર। તો આજે આપણું આ યુનિટ 1 એ શું થાય છે, અહીં પૂરું થાય છે। આ યુનિટ 1 ની અંદર આપણે શું શું શીખ્યા ફરી એકવાર યાદ કરી લઈએ, તો કે આપણે પહેલા પોયમ શીખ્યા, એની અંદર થી આપણે સરખા અર્થ એટલે કે સરખા પ્રોનાઉન્સેશન ઉચ્ચારવાળા શબ્દો કાઢ્યા, એના પછી આપણે જોઈ સ્ટોરી, અને એ હતું આપણું યુનિટ તેજસ્વીની સ્માઈલ, એનું એક સ્વપ્ન હતું તે। એના પછી આપણે ગ્રામરમાં ક્વેશ્ચન શીખ્યા, તો કે પહેલા બે કોષ્ટકમાંથી, પછી ડીડવાળા પ્રશ્નમાંથી, એના પછી આપણે એક નાનકડો એવો જોક્સ કે સંવાદ જોયો બે ભાઈ બહેનનો, એના પછીની એક્ટિવિટી હતી કે અહીંયા તમારે ફ્લાઇંગ બાયસિકલનું ચિત્ર દોરવાનું છે। આજે આપણું આ ઇંગ્લિશની અંદર પ્રથમ સત્રનું પહેલું યુનિટ પૂરું થાય છે। હવે આ યુનિટનું આપણે આગળ જોઈએ એના સવાલ અને જવાબ, કે કઈ રીતે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખવા। આપણે હવે યુનિટ 1 પૂરું થઈ ગયું, ચોપડીની અંદરનું આપણું જે પાઠ્યપુસ્તકનું યુનિટ 1 હતું એ આપણે પૂરું કરી દીધું। હવે આપણે જોઈએ છે સ્વાધ્યાય પોથી, તો દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથી ખોલવાની છે, અને હું જેમ જેમ તમને સ્વાધ્યાય પોથીના અહીંયા પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર શીખવાડ, અને હું જે અહીંયા ક્વેશ્ચન આન્સર લખું છું એ તમારે વિડીયોમાંથી જોઈને તમારે સ્વાધ્યાય પોથીની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે, સમજાણું। અને ક્યારે લખવાનું, તો તમને ચાલુ વિડીયો લેક્ચરની અંદર લખતા ન ફાવે તો આ બધા આન્સર લખાઈ જાય પછી હું એક મિનિટ સ્ક્રીન આમને આમ રાખીશ, તો તમારે શું કરવાનું, એમાંથી સ્ક્રીનશોટ પાડી લેવાનો અને પછી લખવાનું છે। પણ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત, હું અહીંયા સ્વાધ્યાય પોથી કરાવું એટલે તમારે તમારી જાતે સ્વાધ્યાય પોથી અહીંયા લખવું, એ પ્રમાણે જોઈ જોઈને લખવાનું છે। ચાલો આપણે પેરેગ્રાફ જોઈએ, આપણું યુનિટ હતું એનો ઇટ વોઝ 11th એપ્રિલ, આ તમે ભણી ગયા છો। હવે આ સ્ટોરી પરથી ક્વેશ્ચન આન્સર જોઈએ, તો એમાં પહેલો ક્વેશ્ચન છે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની, હાઉ એટલે કેટલા, તેજસ્વીની કેટલા વર્ષની હતી, તો એનો કેટલામો બર્થડે છે, 11th એપ્રિલ 2011, ઇટ ઇઝ તેજસ્વીની 12th બર્થડે, 12મો બર્થડે છે, એટલે કેટલા વર્ષની હોય, 12 વર્ષની। તો અહીંયા આપણે જવાબ લખીએ, તો જવાબ લખવાની શરૂઆત કરશું સવાલમાંથી, સવાલમાં છે કરતા તેજસ્વીની, તો લખીએ તેજસ્વીની વોઝ, કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર લખવાનું ચાલુ કરો પેરેગ્રાફમાંથી શોધીને, એટલે તમારે ફરજિયાત સવાલમાંથી આગળનું કરતા ક્રિયાપદ લખવાનું છે, એટલે આપણે લખ્યું તેજસ્વીની વોઝ। હવે પેરેગ્રાફમાં ગોતીએ કેટલા વર્ષની છે, તો કે 12, બરાબર, એટલે અહીંયા લખવાનું તેજસ્વીની વોઝ 12 યર્સ ઓલ્ડ, કેટલા વર્ષની છે તે, 12 વર્ષની છે। બીજો સવાલ છે વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર, ડીડ આપ્યું છે એટલા માટે અહીંયા જો ક્રિયાપદ કેવું રૂપ આવ્યું, મૂળ, કે એના પિતાએ એને ગિફ્ટમાં ભેટમાં શું આપ્યું, તો આપણને ખબર છે અહીંયા આપેલું જ છે બેઠું વાક્ય, કે હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાયસિકલ, એના પિતાએ એને ભેટમાં શું આપેલું છે, એક સુંદર સાયકલ। તો જવાબ લખીએ, આપણને અહીંયા જવાબ આપી દીધેલો છે, જો પહેલી લાઈન એમાં છેલ્લું વાક્ય હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાયસિકલ, બ્યુટીફુલ બાયસિકલ। ચાલો આગળ જો, ડિસ્ક્રાઇબ ધ બાયસિકલ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, હવે એની સાયકલ કેવી હતી એનું તમારે વર્ણન કરવાનું છે, તો એનું વર્ણન એટલે આપણને આપેલું છે જો કે યુનિક બાઇક, બ્લુ ઇન કલર, સોફ્ટ સીટ, લિટલ બેલ, રિયર વ્યૂ મિરર, તો એ જ આવશે, તો અહીંયા લખીએ ઈ બાયસિકલ વોઝ, અથવા એકની જગ્યાએ ધ લખીએ,
Bicycle was blue in color. पची की दूछे a soft seat, a little bear and a rear view mirror. बराबर चलो हवे आ क्वेश्चन आंसर तमे फटाफट तमारी स्वाध्याय पोथी में लखी नाखो अथवा नो स्क्रीनशॉट पाड़ी लो. चलो ए पेरेग्राफ पर थी एना आवे छे विकल्प एमा पहलो विकल्प छे व्हेन इज तेजस्विनीस बर्थडे. तेजस्विनी नो बर्थडे क्यारे हतो तो ए ऑप्शन नी अंदर शुं आवशे 2011. चलो ब्लू इन कलर हतो लिटल बेर हतो रियर व्यू मिरर हतो इट हैज अ हार्ड सीट. आ वाक्य खोटू छे. हार्ड सीट એટલે કે કડક સીટ નોતી. કેવી હતી? નરમ, સોફ્ટ. તો આમાં આવશે બી. મારી સાથે સાથે વિકલ્પ લખવાના છે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓન્લી વન ઓફ ઇટ્સ કાઇન્ડ. ઓન્લી વન ઓફ ઇટ્સ કાઇન્ડ એનો મતલબ શું થશે? કોઈને ન હોય એવું તદ્દન એટલે યુનિક, જુદું જ. લખાઈ ગયા. આ હતા પહેલા પેરેગ્રાફના વિકલ્પ. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય પોથીનો બીજો પેરેગ્રાફ. ચાલો બીજો પેરેગ્રાફ જોઈએ. એનો પહેલો સવાલ, બીજા પેરેગ્રાફનો આપણે પહેલો સવાલ જોઈએ. હાઉ ડીડ તેજસ્વિની ફીલ વેન સી શો હર બાયસિકલ. ફીલ એટલે અનુભવ. જ્યારે એ પોતાની સાયકલને જોવે છે ત્યારે એ કેવું અનુભવ કરે છે? તો આપણા બીજા પેરેગ્રાફની અંદરથી આપણે જોઈએ શું આવે. તો કે ફેલ્ટ પ્રાઉડ વેન તેજસ્વિની ફેલ્ટ પ્રાઉડ વેન શી સો હર બાયસિકલ. તેજસ્વિની કેવું અનુભવે છે? તો એ ગર્વ અનુભવે છે ને. અહીંયા આપણને પેરેગ્રાફની અંદર કીધું છે જો કે શી ફેલ્ટ પ્રાઉડ, તે ગર્વ અનુભવે છે. તો આપણે લખીએ તેજસ્વિની તેજસ્વિની ફેલ્ટ. અહીંયા કેમ ફેલ્ટ લીધું? તો કે અહીંયા આપણે વાક્યની અંદરથી ડીડ કાઢી નાખ્યું છે એટલે ફીલનું ભૂતકાળ કર્યું. ફેલ્ટ શું અનુભવે છે? ગર્વ, પ્રાઉડ. તેજસ્વિની ફેલ્ટ પ્રાઉડ વેન શી સો હર બાયસિકલ. એ જ્યારે એની સાયકલ જોવે છે ત્યારે ગર્વ અનુભવે છે. બીજો સવાલ છે વેર ડીડ તેજસ્વિની ગો. તેજસ્વિની ક્યાં ગઈ હતી? તો આપણને અહીંયા પેરેગ્રાફમાં કીધું છે જો શી વેન ટુ ધ રિવર બેંક. એ નદી કિનારે જાય છે. તો જવાબની અંદર લખીએ તેજસ્વિની ગોનું થઈ જશે વેન, કેમ કે ડીડ વાક્યમાંથી કાઢી નાખ્યું. ચલો હવે લખીએ ટુ ધ રિવર બેંક. ટુ ધ રિવર બેંક. ચલો આ બે સવાલ લખી નાખો. આના પછીનો ત્રીજો સવાલ પાછળના પેજે છે તે આપણે જોઈએ. ચલો લખાઈ ગયું. હવે આપણે ત્રીજો સવાલ જોઈએ.
ચાલો એનો ત્રીજો સવાલ છે, હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેન્ક, નદી કિનારાનો રસ્તો કેવો હતો? તો આપણને ખબર છે નદી કિનારાનો રસ્તો કેવો હતો, રફ એટલે કે ખાડાવાળો, ખરબચડો. તો લખીએ સવાલમાંથી, ધ પાથ ઓન ધ રિવર બેન્ક વોઝ રફ, કે નદી કિનારાનો રસ્તો કેવો હતો, રફ હતો. ચાલો લખી નાખો, ધ પાથ ઓન ધ રિવર બેન્ક વોઝ રફ. ચાલો એના પછી પહેલો વિકલ્પ જોઈએ, વોટ ડીડ તેજસ્વીની સે વેન સી સો ધ બાઇસિકલ, એ જ્યારે પોતાની સાયકલ જોવે છે ત્યારે એ શું બોલે છે? તો પ્રાઉડ થી એના મોઢામાંથી શું બોલે જાય છે? વ્રુમ, વાવ, ઓ કે વુહુ? તો વાવ. બી, વેર ડીડ તેજસ્વીની ગો? તે ક્યાં જાય છે? રિવર બેન્ક. સી, હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેન્ક, રિવર બેન્ક નો રસ્તો કેવો છે, ખરાબ. તો જવાબ આવશે બી. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ શાઉટેડ, પેરેગ્રાફ ની અંદર આપેલો શાઉટેડ એનો મતલબ શું થશે? શાઉટેડ એટલે જોર જોર માં બોલવું, બૂમો પાડવી. તો પેરેગ્રાફ માં કયો શબ્દ વપરાયેલો છે આપણા યુનિટ ની અંદર? યેલ, એટલે પણ શું થાય? બૂમો પાડવી. આ હતા વિકલ્પ. ચાલો હવે આના આગળનો પેરેગ્રાફ જોઈએ. આપણે અહીંયા બે પેરેગ્રાફ જોયા, હવે ત્રીજો પેરેગ્રાફ લખીએ સ્વાધ્યાય પોથીમાં. ચાલો ત્રીજા પેરેગ્રાફ ની અંદર શું કીધું છે, ક્યાંથી આપેલો છે? તો કે જ્યારે પોતાની સાયકલ ચલાવવાની ઝડપ સૌથી વધારી દે છે ત્યાં. હવે એનો પહેલો સવાલ છે, વોટ ડીડ તેજસ્વીની નોટિસ, નોટિસ એટલે ધ્યાન રાખવું, એ શું નોટિસ કરે છે? તેજસ્વીએ શું નોટિસ કર્યું? તો આપણને એ વાક્ય આપેલું છે, જો શી નોટિસેડ અ રેડ બટન નિયર ધ બે, એનું ધ્યાન ક્યાં ગયું હતું? તો કે રેડ બટન ની બાજુમાં જે નાની એવી ઘંટડી હતી ત્યાં. તો સવાલનો જવાબ લખીએ, તેજસ્વીની નોટિસેડ, ચાલો હવે અહીંયા કીધું લખીએ, અ રેડ બટન નિયર ધ બેલ. બીજો સવાલ, વોટ હેપન્ડ વેન તેજસ્વીની પુશ્ડ ધ રેડ બટન, પુશ્ડ એટલે દબાવ, જ્યારે તેજસ્વીનીએ લાલ બટન દબાવ્યું ત્યારે એ શું થયું? તો શું થયું હતું? પેરેગ્રાફમાં આપણને આપેલું જ છે, જો કે જ્યારે એ પુશ્ડ બટન દબાવે છે ત્યારે શું થાય છે? તો કે કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, પાછળના પૈડામાંથી એક મોટો પંખો બહાર આવે છે. ચાલો સવાલ લખીએ, સવાલનો જવાબ લખીએ. તો પહેલા ચાલુ કરશું વેન થી, જ્યારે એટલે કે વેન તેજસ્વીની પુષ્ડ ધ રેડ બટન શું થયું? તો કે કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, પાછળના પૈડામાંથી પંખો બહાર આવે છે. ચાલો લખી નાખો ફટાફટ. ચાલો લખાઈ ગયું. આના પછી
પછી આપણે જોઈએ ત્રીજો સવાલ. ચાલો ત્રીજો સવાલ જોઈએ. વાય વોઝ તેજસ્વીની થ્રિલ? થ્રિલ એટલે રોમાંચિત થવું. શા માટે તેજસ્વીની રોમાંચિત થઈ એટલે કે ખૂબ જ ખુશ થઈ ગઈ? તો હવે પેરેગ્રાફમાંથી પહેલા આપણે જોઈએ કે શા માટે ખુશ થઈ છે. તો અહીંયા લખેલું છે જો કે જ્યારે પાછળના પૈડા પરથી પંખો બહાર આવે છે તો ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ અને જ્યારે પંખો ગોળ ગોળ ફરે છે ઈટ થ્રિલ્ડ તેજસ્વીની. એ સમયે તેજસ્વીની રોમાંચિત થઈ જાય છે. બરાબર. ચાલો હવે આપણે ત્રીજા સવાલનો જવાબ લખીએ. પરંતુ ત્રીજા સવાલની અંદર જો તમને વાય થી પ્રશ્ન પૂછેલો છે તો જે સવાલ તમને વાય થી પૂછેલો હોય પ્રશ્ન એ સવાલનો જવાબ સવાલમાંથી લખાઈ ગયા પછી હંમેશા તમારે બીકોઝ લખવાનું. શું લખવાનું? બીકોઝ, એનો મતલબ થાય કારણ કે. અને વાય થી પ્રશ્ન પૂછે છે એટલે શા માટે. હવે શા માટે કોઈ પણ સવાલ પૂછેલો હોય તો એના જવાબમાં આપણે શું લખીએ? કારણ કે. તો તેજસ્વીની રોમાંચિત થઈ ગઈ કારણ કે. પછી આપણે લખવાનું કે પંખો બહાર આવ્યો અને ગોળ ગોળ ફરવા લાગ્યો. ચાલો તો પહેલા સવાલમાંથી લખીએ. તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ. હવે આપણે જવાબ લખીએ કે શા માટે. કારણ કે અ બિગ ફેન કેમ આઉટ. બિગ ફેન કેમ આઉટ ઓન ધ રિયર વ્હીલ એન્ડ સ્ટાર્ટેડ રોટેટિંગ. પંખો બહાર આવ્યો અને ગોળ ગોળ ફરવા લાગ્યો. ચાલો ચોથો સવાલ છે. વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ? જ્યારે પંખો ફરવાનો ચાલુ થાય છે ત્યારે તેજસ્વીની શું કરે છે? પહેલા એ સવાલ લખી નાખો એટલે મારે સ્ક્રીન ઉપર કરવી પડશે પેરેગ્રાફમાં આન્સર જોવા માટે. ચાલો ફટાફટ લખી નાખો. લખાઈ ગયો. ચાલો હવે ચોથો સવાલ જોઈએ. ચોથા સવાલમાં આપણને એવું કીધું છે કે બહાર પંખો આવીને ફરવા લાગે છે પછી તેજસ્વીની શું કરે છે? તો આપણે પેરેગ્રાફની અંદર જવાબ જોઈએ. કીધું છે જો કે જ્યારે પંખો બહાર આવીને ફરે છે ત્યારે શી પેડલ્સ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. એ પોતાની મજબૂતાઈથી ઝડપથી એ પેડલ ફેરવે છે અને સાયકલ ચલાવે છે. ચાલો તો આપણે ચોથા સવાલનો જવાબ લખીએ. હવે વેન જ્યારે ફેન સ્ટાર્ટેડ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ જ્યારે એ પંખો ફરે છે તો શું કરે છે? લખીએ રોટેટિંગ તેજસ્વીની પેન્ડલ્ડ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. ખૂબ જ મજબૂતાઈથી એ ફૂલ સ્ટ્રેન્થમાં પેન્ડલ મારે છે. ચાલો લખાઈ ગયું. હવે આના પછી આપણે આ પેરેગ્રાફના ઓપ્શન જોઈએ. વિકલ્પ મારી સાથે સાથે તમે લખતા જજો. ચાલો પહેલો વિકલ્પ છે વેર વોઝ ધ રેડ બટન. રેડ બટન ક્યાં હતું? તો કે નિયર ધ બે, એટલે જવાબમાં આવશે બી.
ચાલો હવે સામેના પેજ પર જુઓ બીજો ઓપ્શન બીજો ઓપ્શન છે નોટિસ નોટિસેડ મિસ એટલે કે ધ્યાન રાખવું એનો મતલબ શું થાય ડી સો એટલે જોવું એનું ધ્યાન એ તરફ ગયું એટલે બીજામાં આવશે ડી ત્રીજું છે અ ફેન કેમ આઉટ ઓન ધ પંખો ક્યાં બહાર આવે છે તો કે રિયર વ્હીલ પાછળનું પૈડું એટલે જવાબ આવશે બી વિચ વર્ડ શો ધેટ થ્રી ધેર વોઝ મેજિક એવો કયો શબ્દ છે કે જે આપણને થોડો જાદુઈ લાગે તો આ ચાર વિકલ્પમાંથી કયો આવે બી લો એન્ડ બિહોલ્ડ જુઓ તો ખરા મેજિકલ એટલે કે આ શબ્દ ત્યારે વપરાયેલો છે જ્યારે એની સાયકલ ઉપર જાય ત્યારે ચાલો આ હતા વિકલ્પ એના પછી આપણને આપેલો છે ચોથો પેરેગ્રાફ ત્રણ પેરેગ્રાફ લખાઈ ગયા હવે આપણે જોઈએ ચોથો પેરેગ્રાફ ચોથા પેરેગ્રાફનો પહેલો સવાલ વોટ વોઝ અ મિરેકલ મિરેકલ મતલબ અદ્ભુત અદ્ભુત શું થયું તો શું અદ્ભુત થયું જ્યારે એનું આગળનું પૈડું એ ઉડ્યું અને સાયકલ એની ઉડી અદ્ભુત શું હતું તો કે સાયકલ જ્યારે એની હવામાં ઉડે છે એ તો લખીએ ધ બાઇક વોઝ ફ્લાઈંગ આપણને પેરેગ્રાફની બીજી લાઈનમાં આપેલું છે જો કે ધ બાઇક વોઝ ફ્લાઈંગ નાઉ એ વાત અદ્ભુત છે કે એ સાયકલ આકાશમાં ઉડે છે ધ બાઇક વોઝ ફ્લાઈંગ that was a miracle બીજો સવાલ how high did the bike go high એટલે ઊંચું બાઇક એટલે સાયકલ સાયકલ કેટલા કિલોમીટર ગઈ તો આપણને અહીંયા કીધું જ છે જો કે 3, 4, 5, 50 મીટર્સ એ છેલ્લે ક્યાં સુધી જાય છે 50 મીટર સુધી તો આપણે જવાબ લખીએ ધ બાઇક વેન્ટ ધ બાઇક વેન્ટ વેન્ટ શા માટે થયું ગોનું ભૂતકાળ ડી નથી લખ્યું એટલે વેન્ટ 50 મીટર 50 મીટર્સ હાઈ 50 મીટર ઊંચે ગઈ વાય વોઝ તેજસ્વીની થ્રિલ તેજસ્વીની રોમાંચિત શા માટે થઈ છે એ ફરીવાર શા માટે ઉત્તેજિત થઈ જાય છે કારણ કે સાયકલ હવામાં ઉડે છે એટલા માટે હવે આ પ્રશ્ન વાય થી પૂછાયેલો છે તો આનો જવાબ શેનાથી લખવાનો બીકોઝ થી તો લખીએ તેજસ્વીની થ્રિલ્ડ બીકોઝ તેજસ્વીની થ્રિલ્ડ બીકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ ચાલો લખી નાખો ત્રણ સવાલના જવાબ લખાઈ ગયું એટલે એ એના પછી ત્રીજું છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ
तो एनो शुं थशे उत्साही एटले थ्रिल रोमांचित जवाब आवशे सी लखाई गयो चलो अहीं तमने एक थी चार पेरेग्राफ जे मैं स्वाध्याय पोथी नी अंदर पुरावेला छे ए तमारे फरजियात आवी रीते आमांथी जोईने पूरवाना छे। હવે પાંચમો પેરેગ્રાફ જોઈશું આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર।